યાત્રાધામ દ્વારકામાં હોળી ચોકમાં 146 વર્ષથી યોજાતી ગુંગરી 505 બ્રાહ્મણ જ્ઞાતિની ગરબીનું અનેરું મહત્વ છે. યાત્રાધામ દ્વારકામાં હોળી ચોકમાં 147 વર્ષથી યોજાતી ગુગરી 505 બ્રાહ્મણ જ્ઞાતિની ગરબીનું અનેરું મહત્વ છે. અહીં ફક્ત પુરુષો દ્વારા ઢોલ નગારાના તાલે જૂના પહેરવેશ વસ્ત્રો પહેરી ગરબા રમે છે. યાત્રાધામ દ્વારકામાં ગુગરી 505 બ્રાહ્મણો દ્વારા છેલ્લા 145 વર્ષ એટલે કે 1874 સાલથી દ્વારકાના મેઇન હોળી ચોકમાં અનોખી ગરબી યોજાય છે. સૌરાષ્ટ્રભરમાં ભાવભેર નવલા નોરતાની ઉજવણી થકી મા આદ્યશક્તિની આરાધના થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબાઓએ તેમની પરંપરાગત રીતે હજુ પણ જાળવી રાખી છે. વર્ષોથી પરંપરાગત રીતે ગરબા યોજાઈ રહ્યા છે ત્યારે દ્વારકામાં પણ આવી એક ગરબીની નવરાત્રિનું આયોજન છેલ્લા 147 વર્ષોથી થઈ રહ્યું છે. યાત્રાધામ દ્વારકામાં મેઇન હોળી ચોકમાં ઘૂઘરી 505 બ્રાહ્મણ સમાજ દ્વારા ઈસવીસન 1874 ફક્ત પુરુષો માટે નવદુર્ગા ગરબી મહોત્સવ ઉજવવામાં આવે છે. રાત્રિના 11 વાગે દ્વારકાવાસીઓ અને બહારથી પધારતા ભાવિકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ફક્ત નગારા અને ઢોલના તાલ પર યોજાતી અનોખી ગરબીમાં ઘૂઘરી સમાજના માત્ર પુરુષો, યુવાનો અને બાળકો પરંપરાગત રીતે પીતાંબર અને ઉપવસ્ત્ર પહેરીને રમે છે. અહીં માતાજીના શણગાર પર ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે. સ્થાપન કરેલા ઘૂમતા માતાજીનો ગરબો સંદ સાથે અનેરા દ્રશ્યો અદ્ભુત હોય છે. ઉલ્લેખનીય છે કે માત્ર આ ગરબીમાં સંદના નાદ સાથે ઉત્સાહપૂર્વક જોશથી યુવાઓ અને બાળકો ઝૂમી ઉઠે છે. આ ગરબી જોવા દ્વારકાવાસીઓ અને બહારથી પધારતા ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. દ્વારકાના તીર્થ બ્રાહ્મણો પોતાના પવિત્ર પીતાંબર અને બંડીના વસ્ત્રોમાં માતાજીના ગુણગાન ગાતા નાચે છે, પ્રાચીન સંદોનું ગાયન કરે છે. આ પરંપરા 147 વર્ષોથી અવિરત ચાલુ છે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા. જય દ્વારકાધીશ. આમ હે યમ, યમરાજ બોલે. આ અમારા 146 વર્ષથી આ ગુગડી બ્રાહ્મણ 505ની ગરબી વર્ષોથી ચાલે છે. 146 વર્ષ આજે થયા છે એને, અને નવે નવ દિવસ લગીને આરતી, ગરબા, છંદ, કોઈ માઇક બાઇક ને એવું નથી, ડીજે બીજે નથી. વર્ષોની જૂની પરંપરા છે અને છંદ અને ગરબા ગવાય છે. તો આજે વર્ષોની પરંપરા મેં હર વર્ષે નવા નવા નવ દિવસ લગીને અહીંયા છંદ હવે નવા નવા વેશ થાય છે. ગણપતિ, હનુમાનજી, યમરાજા, રામ, લક્ષ્મણ, સીતા અવા નવા 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 આયોજન કરવામાં આવે છે અને નવા નવા વેશ ધારણ કરીએ છીએ. અને અહીંયા માત્ર ને માત્ર પુરુષો જ ગરબી રમે છે. આ ગોગડી બ્રાહ્મણ 505, જય દ્વારકાધીશ. અમ હે યમ, જય દ્વારકાધીશ. દ્વારકામાં મેઇન બજારમાં આવેલા હોળી ચોકમાં જ્યાં 146 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે ગુગડી જ્ઞાતિ દ્વારા, ત્યાં અટાણ સુધી આટલા વર્ષોથી ફક્ત પુરુષો જ આવે છે, જે અહીંના ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવે છે, પિતાંબર બંડી અને પછડીમાં, અને માત્ર નગારો પર ડિસ્કો ડાંડિયા, માતાજીના દુહા કે જે માતાજીની આરાધના કહેવામાં આવે છે એના ઉપર જ અહીંયા દાંડિયા રમવા, ગરબી રમવામાં આવે છે. અને આજે એમાં વેશભૂષાનો એક અનેરો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશ ધારણ કરીને આજે આવેલા છે.
તમે જોઈ શકો છો એમાં. અને આ વર્ષોથી આ પરંપરા લઈ જાય, નાના મોટા બધા અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, નવે નવ દિવસ અલગ અલગ વેશભૂષા થાય છે. હજી સુધી અહીંયા આધુનિક કલ્ચર લાગુ નથી પડ્યું, હજી નગારામાંથી અને માતાજીના જે દુહા છંદ હોય એમાં જ આપણે ગરબી રમવામાં આવે છે. ફક્ત પુરુષો બૈરાઓ હોય છે અને આરતીમાં પણ એકદમ અહીંયા બહારથી પણ આવે છે માણસો, આરતીમાં હાજરી પુરાવે છે અને